माय डियर स्टूडेंट, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शालाना ई क्लास में हूँ मिस खुशबू आप सौनू वेलकम करू छू। जय स्वामीनारायण। केम छो विद्यार्थी मित्रों, मजा में ने? स्टूडेंट, टुडे वी आर गोइंग टू स्टडी एक्टिविटी 7, दैट इज अबाउट एट फॉक्स एंड क्रेन। फॉक्स अने क्रेन विषय आ स्टोरी एटले के वार्ता है। पाठ्यपुस्तक टेक्स्टबुकनु पेज नंबर 42 पर आवो, एमा एक्टिविटी 7 जुओ। आ स्टोरी तमने खूबज मजा आवे एवी छे। अहींया तमने कीधुं छे, मिस्टर फॉक्स इनवाइट्स मिस क्रेन फॉर सपर वन डे। आ एम कहे छे कि एक दिवस शियाळ भाई बगली बेन ने सांजना भोजन माटे शू करे छे, इनवाइट एटले के आमंत्रण आपे छे। आ जो पहली लाइन वाँची छे मैं, आ फर्स्ट लाइन शू कहे छे, मिस्टर फॉक्स एटले के शियाळ भाई मिस क्रेन ने एटले के बगली बेन ने शू आपे छे, इन्विटेशन आपे छे, आमंत्रण आपे छे। शेनू? तो कि सप्पर एटले के रात्रिना जमणवार नू। सप्पर ने आपणे सप्परनो गुजराती थाय रातनू जमवानू अथवा तो वाळू सांजनू जमवानू, राइट? तो एनू इन्विटेशन आपे छे। जोईए पछी शू कीधुं छे, ओ श्योर थैंक यू। अहींया बगली बेन जे छे मिस क्रेन ई शू कहे छे, अरे ચોક્કસ તમારો આભાર। હવે અહીંયા જો આ લાઈન શું કહે છે, પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર। અહીંયા જે શિયાળભાઈ છે એમ કહે છે કે મહેરબાની કરીને આજે મારા ઘેર વાળું કરવા આવજો, એટલે કે સાંજે આવજો। ત્યારે બગલી કહે છે, ઓ શ્યોર થેન્ક યુ। જોઈએ આપણે આનું, આ પિક્ચર તમે જોઈ શકો છો। સી, આ પિક્ચરમાં પણ સેમ એ જ વાત મેં તમને કહ્યું એમ કે ભાઈ મિસ્ટર ફોક્સ જે છે એ બગલી બેન એટલે કે ક્રેન, ક્રેન એટલે થાય બગલી, બરાબર? તો ક્રેનને શું કહે છે, ઇન્વિટેશન આપે છે કે સપ્પર માટે, SUPPER, સપ્પર એટલે કે રાત્રિનું જમવાનું, તો કે રાતના જમવા માટે તમે આવજો। ત્યારે બગલી એટલે કે ક્રેન શું કહે છે કે ઓફકોર્સ શ્યોર એટલે કે ચોક્કસ હું આવીશ જ, થેન્ક યુ એટલે કે તારો આભાર। નેક્સ્ટ જોઈએ, સેકન્ડ નંબર કીધું છે કે મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ। પેજમાં તમે ધ્યાન રાખજો, પાઠ્યપુસ્તકમાં જુઓ, અહીંયા કીધું છે સેકન્ડ લાઈન, મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ। અહીંયા તમને એફોસ્ટ્રોફી એસ લાગેલો છે, આનું ગુજરાતી થાય નો ની નું ના, ઓકે? તો અહીંયા કીધું છે કે બગલી બેન શિયાળભાઈના ઘરે જાય છે। પછી જુઓ અહીંયા શું કહે છે, મિસ ક્રેન શું બોલે છે, યસ ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ। અહીંયા મિસ ક્રેન બગલી અહીંયા ફોક્સને શું કહે છે કે હા, સુગંધ સારી આવે છે અને મને ભૂખ પણ લાગી છે, હંગ્રી એટલે કે ભૂખ લાગવી, ભૂખ્યા। પછી અહીંયા ફોક્સ શું કહે છે, પ્લીઝ કમ ઇન મિસ ક્રેન ધ સપર ઇઝ રેડી। અહીંયા ફોક્સ એટલે કે શિયાળ કહે છે કે અંદર આવો બગલી બેન, જમવાનું રેડી છે, તૈયાર છે। એટલે જુઓ અહીંયા બંને મેં તમને કહ્યું ને એ રીતના વાત કરે છે કે સપર રેડી છે, તમે અંદર મારા ઘરે જમવા આવો। આજે છે ને ઘર એ ફોક્સનું ઘર છે, એટલે એ અંદર જાય છે જમવા માટે, એના ઘરમાં એન્ટર કરે છે બંને। પછી જોઈએ, હવે જો આની અંદર પણ આ સ્ટોરીમાં પણ એક શીખવાનું છે, એક તમારે લેસન શીખવાનું છે, બોધપાઠ લેવાનો છે કે શું કેવી રીતે કરે છે મિસ્ટર ફોક્સ જે છે એ ક્રેન સાથે શું કરે છે, પછી મિસ ક્રેન શું કરે છે, રાઈટ? તો આપણે આ ઉપરથી એક શીખ પણ લેવાની છે। જોઈએ નેક્સ્ટ એની પછી શું કીધું છે એ જોઈએ, ધે બિગેન ટુ ઇટ, મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ। અહીંયા ડીશ એટલે કે થાળી, પ્લેટ, રાઈટ? હવે અહીંયા શું કહે છે કે તેઓ જમવાનું શરૂ કરે છે, બિગિન એટલે કે શરૂ કરવું, શિયાળભાઈ ડીશમાંથી ખાઈ શકે છે। જો લખ્યું છે મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડીશ એટલે કે શિયાળભાઈ ડીશમાંથી ખાઈ શકે છે, બટ એટલે કે પણ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ, બગલી બેન ખાઈ શકતા નથી, કેમાંથી? તો કે ડીશમાંથી। જુઓ હવે પછી એક એ પણ છે, આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ ડીશ। અહીંયા મિસ ક્રેન કહે છે કે હું ડીશમાંથી ખાઈ શકતી નથી, એવું એ મનમાં વિચારે છે અને બોલે છે, જો અહીંયા પિક્ચરમાં પણ દેખાય છે। પછી અહીંયા મિસ્ટર ફોક્સ જે છે એ શું કરે છે, ઓ, જો અહીંયા લખ્યું છે, ઓ ઇટ્સ ડિલિશિયસ, ડિલિશિયસ એટલે કે ખૂબ જ સ્વાદિષ્ટ છે, એ એમ કહે છે, એ પોતે તો આજે રાત્રિનું જમવાનું જે એના ઘરે એણે ઇન્વિટેશન આપ્યું તો એ જમવાનાનો આનંદ પોતે લે છે, પણ મિસ બગલી તો ખાઈ શકતા નથી, રાઈટ? કેમ કે પ્લેટ હોય
અને એની ચાંચ તો મોટી હોય, એના વડે એ ખાઈ શકે નહીં. જ્યારે ફોક્સ જે છે, શિયાળભાઈ છે, એ તો એની જીભ વડે ચાટી શકે. તો આવી રીતે એ શું કરે છે, તો કે પોતે તો જમવાનો આનંદ લઈ શકે છે, પણ મિસ ક્રેનને બિચારીને આવી રીતે હેરાન કરે છે. પછી જોઈએ, સી આ પિક્ચરમાં પણ મેં તમને કીધું એમ કે ભાઈ રાત્રિનું જમવાનું એ લોકોનું સપર, એટલે કે રાત્રિનું જમવાનું મિસ્ટર ફોક્સના ઘરનું રેડી છે, અને આવી રીતે એ પ્લેટમાં લાવે છે ક્રેનને હેરાન કરવા માટે. પછી મેં તમને કહ્યું એમ કે મિસ ક્રેન ખાવાની ટ્રાય કરે છે, પણ તે ખાઈ શકતા નથી, એટલે થોડાક અપસેટ થઈ જાય છે. જો આ પિક્ચરમાં પણ એવું જ બતાવે છે કે તે શું છે, તો કે અપસેટ છે, એનું નિરાશ થઈ ગયા છે, અને એ ફોક્સ સાથે વાતો કરે છે કે ભાઈ હું ખાઈ શકતી નથી ડીશમાં, એવી રીતે. અને અહીંયા જે ફોક્સનું જે ફેસ છે એ જુઓ, થોડું હેપી છે, એટલે કે એને મજા આવે છે આવી રીતે હેરાન કરીને. જ્યારે મિસ્ટર ફોક્સ એ તો ખુશી ખુશીથી જમવાનું શરૂ કરી દે છે, અને મિસ ક્રેન તો એની સામે બિચારા જોઈ રહે છે. પછી જોઈએ નંબર 4 પર, એમાં કંઈક ઉલટું થાય છે. તમે જોજો સામે ઇન્વિટેશન જુઓ. ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. બીજા દિવસે બગલીબેન શિયાળભાઈને સાંજના ભોજન માટે ઇન્વિટેશન આપે છે, આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સપર ઇઝ રેડી. અહીંયા મિસ ક્રેન કહે છે કે મહેરબાની કરીને આવો શિયાળભાઈ વાળું, એટલે કે જમવાનું તૈયાર છે. અહીંયા કહે છે યસ ઇટ સ્મેલ્સ ગુડ, આઈ એમ હંગ્રી ટુ. સેમ અહીંયા શિયાળભાઈ કહે છે કે એની સુગંધ બહુ સરસ આવે છે અને મને ભૂખ પણ લાગી છે. પછી જોઈએ, જેમ કહ્યું એમ કે ભાઈ શિયાળભાઈ તો હસતા હસતા તેના ઘરે રાત્રિના જમવા માટે જાય છે, અને અહીંયા મિસ ક્રેને જમવાનું સૂપ બનાવ્યું છે, એટલે કે સપર એને બનાવ્યું છે ને, જે એ એક પોટમાં એક કુંજામાં ભર્યું છે. હવે જોજો આની અંદર શું થાય છે એ પણ આપણે જોઈએ, કે ભાઈ જેવા સાથે તેવા, એનો મતલબ એવો કે ભાઈ જેવું મિસ્ટર ફોક્સે મિસ ક્રેન સાથે કર્યું હતું ને, એવું જ હવે કંઈક કરશે મિસ ક્રેન એની સાથે. તો જુઓ એના હાથમાં જે તમને વસ્તુ દેખાય છે ને, એની અંદર ચાંચ નાખીને મિસ ક્રેન તો ઇઝીલી ખાઈ શકે છે, પી શકે છે, બટ આની અંદર મિસ્ટર ફોક્સ જે છે એ ખાઈ શકશે નહીં. જોઈએ નેક્સ્ટમાં. અહીંયા જો મિસ્ટર ફોક્સ કહે છે ઓ નો નો આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ પોટ. અહીંયા કહે છે શિયાળભાઈ કે અરે હું ઘડામાંથી ખાઈ શકતો નથી. અને અહીંયા મિસ ક્રેન શું કહે છે, ઓ ઇટ્સ ડિલિશિયસ, ઓહો ખૂબ જ સ્વાદિષ્ટ છે. જેવું શિયાળભાઈએ ક્રેન સાથે કર્યું હતું એવું જ તે મિસ ક્રેને શિયાળ સાથે કર્યું. અને પછી અહીંયા લાસ્ટમાં શું કરે છે, તો કે લાફિંગ એટલે કે હસે છે, કે હા 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 એમ કરીને હસે છે, અને પેલા ભાઈની જે અપસેટ થઈ ગયા છે જોઈને હસે છે, કેમ કે એવું જ તે પહેલાં એમની સાથે કરી દીધું હતું. જુઓ આ પિક્ચરમાં પણ જેમ મેં કહ્યું એમ કે ભાઈ એ લાવે છે સપર, આ ભાઈ હસે છે, ખુશ થઈ ગયા. પછી અહીંયા મિસ ક્રેન તો સરસ રીતે પીવા લાગે છે, પણ જ્યારે મિસ્ટર ફોક્સ જે છે એ પીવા જાય છે ત્યારે એ પી શકતા નથી. સી વારે વારે મિસ્ટર ફોક્સ જે છે એ ટ્રાય કરે છે પીવાની, બરોબર, સૂપ ને સપર, પણ એ પી શકતા નથી, કારણ કે એની જીભ કાંઈ છેક સુધી જઈ શકે નહીં. જ્યારે અહીંયા મિસ ક્રેનની ચાંચ તો લાંબી હોય તો એ ચાંચ વડે પી શકે. તો જો અહીંયા એ વારંવાર ખૂબ જ ટ્રાય કરે છે, અને પછી તેને તરત જ તે મિસ ક્રેનનું જ્યારે એ સપર માટે એને બોલાવ્યા હતા ને, એ વસ્તુ એને યાદ આવે છે, અને એ વિચારીને એ વિચારે છે કે ભાઈ મેં એની સાથે આવું કર્યું હતું ને, એટલે સેમ એઝ એણે મારી સાથે આવું કર્યું ને, મારે તેની સાથે આવું કરવું જોઈતું નહોતું, એ વસ્તુ એને યાદ આવે છે, અને મિસ ક્રેન હસે છે. તો ચલો મિત્રો, આ હતી સ્ટોરી, સરસ મજાની સ્ટોરી હતી, કે તમે જેવું જેની સાથે કરો છો ને એવું જ તમારી સાથે થાય. તો ઓલવેઝ સારું બિહેવિયર રાખવાનું, હંમેશા ફ્રેન્ડ્સને હેલ્પ કરવાની, અને કોઈ દિવસ આવી રીતે કોઈને હેરાન કરવાના નહીં. આ વાત ઉપરથી આપણને શીખવા મળે છે કે જેવું જેની સાથે કરીએ એવું જ આપણી સાથે થાય. સારું કરીએ તો સારું થાય, અને ખરાબ કરીએ તો ખરાબ થાય. તો આ વાર્તા પરથી આપણને એવી શીખ મળી છે, તો આ વસ્તુ યાદ રાખજો, અને ખાસ સ્ટોરી પણ તમારે યાદ રાખવાની છે, રાઈટ, કે ભાઈ આ સ્ટોરીની અંદર આપણને આવું શીખવા મળે છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ જ હતું કે ભાઈ જેસી કરની વેસી ભરની. તો યાદ રાખીશું આ સ્ટોરી, અને
પૂરેપૂરી સ્ટોરી આપણે જોવાની છે વિડીયોમાં, રાઈટ? અને એના સ્પેલિંગ હું તમને આપું છું હોમવર્કમાં. એ સ્પેલિંગ તમારે 2 ટાઈમ્સ લખીને પાકા કરવાના છે. સપ્પર એટલે થાય રાત્રિનું જમવાનું, ઓકે. ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ. અહીંયા જુઓ, પછી લાસ્ટમાં મિસ ક્રેન હસે છે અને આપણને કહે છે આવજો. તો આ સ્ટોરી આજે આપણે એટલે રાખીએ છીએ આજના લેક્ચરમાં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ક્વેશ્ચન આન્સર્સ કરીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર, થેન્ક યુ.